गुड आफ्टरनून विद्यार्थी मित्रों, धोरण 5 विषय अंग्रेजी आपणे ગાલામાં જોવાનું છે। પ્રશ્ન 13 સુધી આપણે થઈ ગયું છે, હવે પ્રશ્ન 14। ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। અહીંયા શાનું ચિત્ર છે? તો કે રેલવે સ્ટેશનનું। રેલવે સ્ટેશનમાં કઈ કઈ વસ્તુઓ જોવા મળે? વિન્ડો, આર વેઇટિંગ, રેલવે સ્ટેશન, પેસેન્જર્સ, ટિકિટ। વિન્ડોનો અર્થ થાય બારી, વેઇટિંગ એટલે રાહ જોવી, રેલવે સ્ટેશન એટલે રેલવે સ્ટેશન, પેસેન્જર્સ એટલે મુસાફર અને ટિકિટ એટલે કે ટિકિટ। હવે આપણે આ શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલામાં શું આવશે? ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન, આર એ આઈ એલ ડબલ્યુ એ વાય એસ ટી એ ટી આઈ ઓ એન, આ રેલવે સ્ટેશન છે। ધેર ઇઝ અ ખાલી જગ્યા વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન, તો ધેર ઇઝ અ ટિકિટ, ટી આઈ સી કે ઈ ટી, ત્યાં એક ટિકિટ બારી પણ રેલવે સ્ટેશન ઉપર છે। ધેર ઇઝ એન ઇન્ક્વાયર વિન્ડો ટુ, ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ। There are ખાલી જગ્યા on the platform, there are passengers, P A double S E N G E R S, ત્યાં ઘણા બધા મુસાફરો પણ જોવા મળે છે। The passengers are waiting, મુસાફરો રાહ જુએ છે। વેઇટિંગ એટલે ડબલ્યુ એ આઈ ટી આઈ એન જી। ત્યાર પછી શાનું ચિત્ર છે? હોસ્પિટલ, હોસ્પિટલ એટલે કે દવાખાનું। તો એમાં આપણને કઈ કઈ વસ્તુઓ જોવા મળે કે માણસો જોવા મળે? નર્સિસ એટલે કે નર્સો, એક કરતાં વધારે નર્સ। હોસ્પિટલ એટલે દવાખાનું, મેલ એટલે પુરુષ, ડૉક્ટર્સ એટલે ડૉક્ટરો, પેશન્ટ એટલે દર્દીઓ અને ફિમેલ એટલે કે સ્ત્રીઓ। હવે એનો આપણો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે। ધીસ ઇઝ અ હોસ્પિટલ, આ હોસ્પિટલ છે। ધેર આર મેની ડૉક્ટર્સ, ડી ઓ સી ટી ઓ આર એસ ઇન ધ હોસ્પિટલ, ત્યાં ઘણા બધા ડૉક્ટરો પણ છે। There are many nurses, N U R S E S 2, ત્યાં ઘણા બધા નર્સો પણ છે। There are male nurses, મેલ એટલે કે પુરુષ, એન્ડ ફિમેલ nurses એટલે કે સ્ત્રી, પુરુષ અને સ્ત્રી બંને પ્રકારના નર્સ ત્યાં જોવા મળે છે। There are many patients, patients એટલે કે દર્દીઓ, ત્યાં ઘણા પ્રકારના પણ દર્દીઓ હોસ્પિટલમાં જોવા મળે છે। આ થયું બીજું ચિત્ર, હવે આવશે ત્રીજું। ત્રીજું ચિત્ર શાનું છે? પોસ્ટ ઓફિસ, લેટર્સ એટલે પત્રો, પોસ્ટ ઓફિસ એટલે પોસ્ટ ઓફિસ, પોસ્ટમાસ્ટર, રેડ એટલે કે લાલ અને પોસ્ટ બોક્સ એટલે કે પત્ર મૂકવાનું બોક્સ। પહેલામાં શું આવશે? ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ, આ પોસ્ટ ઓફિસનું ચિત્ર છે, આ પોસ્ટ ઓફિસ છે। ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ, પી ઓ એસ ટી બી ઓ એક્સ, ઇટ ઇઝ રેડ, તે લાલ છે। ધેર આર લેટર્સ, L E ડબલ T E R S ઇન ધ પોસ્ટ બોક્સ, પોસ્ટ બોક્સમાં ઘણા બધા પત્રો પણ છે। ધ પોસ્ટમાસ્ટર, P O S T M A S T E R, ધ પોસ્ટમાસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ। હવે આપણે જોઈશું પ્રશ્ન 15। પઝલમાંથી આપેલ સ્થળોના નામ શોધો। અહીંયા આપણને અલગ અલગ વર્ડ્સ આપેલા છે અને અહીંયા સ્પેલિંગ આપેલા છે,
આપણે આમાંથી શોધી અને સ્પેલિંગને જોડવાના છે. તો પહેલો સ્પેલિંગ છે ઝૂ, ઝેડ ડબલ ઓ. તો અહીંયા ક્યાં છે? આપણે પેન્સિલનો અથવા તો બોલપેનનો ઉપયોગ કરી અને આ રીતે સ્પેલિંગ બનાવવાનો છે ઝૂ. ત્યાર પછી છે પાર્ક, પી એ આર કે. હવે આપણે આમાંથી પાર્કનો સ્પેલિંગ શોધવાનો છે. આ રહ્યો પી એ આર કે. ત્યાર પછી છે શોપ, એસ એચ ઓ પી. શોપનો સ્પેલિંગ આપણે શોધવાનો છે. તો શોપનો સ્પેલિંગ આ રહ્યો એસ એચ ઓ પી. આ રીતે જોડવાના છે. ત્યાર પછી છે ફિલ્ડ, એફ આઈ ઈ એલ ડી. ફિલ્ડ એ સૌથી નીચે છે, એને પણ આપણે આ રીતે જોડવાનો છે. ત્યાર પછી છે ટાવર, તો આ રહ્યો ટી ઓ ડબલ્યુ ઈ આર, ટાવર. ત્યાર પછી છે બ્રિજ, બી આર આઈ ડી જી ઈ. આ રહ્યો બી આર આઈ ડી જી ઈ, બ્રિજ. ત્યાર પછી છે સ્કૂલ, એસ સી એચ ડબલ ઓ એલ, એસ સી એચ ડબલ ઓ એલ. તો અહીંયા આપણે સ્કૂલનો સ્પેલિંગ જોઈન કરવાનો છે. ત્યાર પછી છે ફેક્ટરી, એફ એ સી ટી ઓ આર વાય. એ સ્પેલિંગ અહીંયા છે, એફ એ સી ટી ઓ આર વાય, ફેક્ટરી. ત્યાર પછી છે હોસ્પિટલ, એચ ઓ એસ પી આઈ ટી એ એલ. એ આપણે પહેલી લીટીમાં જ છે, એચ ઓ એસ પી આઈ ટી એ એલ, હોસ્પિટલ એટલે દવાખાનું. અને છેલ્લે છે પોસ્ટ ઓફિસ, પી ઓ એસ ટી ઓ ડબલ એફ આઈ સી ઈ. એ આ રહ્યો પોસ્ટ ઓફિસ. આ રીતે આપણે પઝલમાંથી બાજુમાં આપેલા સ્પેલિંગોને જોડીને પઝલ આપણે પૂરું કરવાનું છે. આવજો બાળકો.